This is too much. This is too much! कोई ने कह रहे हैं माफ नहीं करूं नेवर आज मारी कोमलनी जिंदगी खतरा में छे ए मात्र ने मात्र तमारा बधाने कारणे छे मारी पीठ पाछळ आटलू बधुं थयुं अने तमारा माथे कोई मने क्यारे कंई जणाव्युं नहीं मने समयसर तमे लोकोए आ वातनी जाण करी हो तो मारी वग वापरीने क्यारनो मे ए छोकराने जेल भेगो करी दीधो होत તો સમજ્યા સ્ત્રી સહજ સ્વભાવને કારણે મૂર્ખની જેમ ધડ માથા વગરની વાતો કરવાની બે જવાબદારી દેખાડવાની અને ક્યારેય પોતાની ભૂલ સ્વીકારવાની નહીં પપ્પા નહીં દીધો તે મને આ વાત કેમ ન કરી પપ્પા મેં ડિસાઈડ કર્યું તું હું આખી મેટરને મારી રીતે હેન્ડલ કરીશ અને મેં હેન્ડલ પણ કર્યું રિયલી શું હેન્ડલ કરી પપ્પા મિહિરે મને પ્રોમિસ આપ્યું હતું કે કોમલની લાઈફમાંથી હંમેશ માટે નીકળી જશે પણ એણે એનો એ પ્રોમિસ એ વચન પાડ્યું નહીં ને કોમલની લાઈફમાંથી નીકળી જવાની જગ્યાએ આપણા બધાની લાઈફમાંથી કોમલને લઈને નીકળી ગયો અને કોકી તો તે જે અંગ્રેજી શીખવાના ધખારા કરા છે એ તો કાબિલે દાદ છે કાબિલે દાદ હું તો એમ કહું છું કે તમે લોકો બંને જણા જાઓ અંદર અંદર જાઓ રૂમમાં તમારું ભણવાનું કામ બતાવો આપણી કોમલને શોધવામાં તમે લોકો તમારો સમય ના બગાડો કોમલને અમે લોકો શોધી લઈશું વી વિલ ડુ ધેટ તમે માનો મારી વાત મને ખરેખર ખબર નહોતી કે કોમલ આટલી અપસેટ છે એ વાત તને ખબર નહોતી કોમલ પોતાની જાતને સાવ એકલી ફીલ કરતી હતી એકલી સમજતી હતી એ તને નહોતી ખબર એ બિચારી જે આ પોતાના ઓરડામાં રડી રહી હતી એ તને નહોતી ખબર તો તને ખબર શું છે તું શું માત્ર તારી તારી જ દુનિયામાં જીવે છે કોઈની સાથે તને કોઈ લેવા દેવા નથી મને તારા માટે આજ સુધી જે માન હતું અભિમાન હતું એના કરતા વધારે મને હમણાં તારી ઉપર ગુસ્સો આવી રહ્યો છે નક્કી કોમલ આપણા બધાથી કંટાળીને મિહિરની સાથે જતી રહી છે પણ ક્યાં હશે આપણી કોમલ અને આપણી કોમલની સાથે કરશે શું સમજાઈ નથી રહી હું શું કરું મીર મીર પ્લીઝ પાછો આવી જા દોસ્ત કેમ આટલો બધો ટેન્શન માં છે તને આટલો રિલેક્સ જોઈને તું ત્યાં કોમલને બંધ રૂમમાં એકલી મૂકીને આવ્યો છે એના કેટલા કલાક હોય એનો જરા બી આઈડિયા છે હા લગભગ 3 કલાક થયા છે કેમ તેની શું હાલત થઈ હશે એ વિચારીને તને જરા બી ટેન્શન નથી આવતું દોસ્ત આજ પછી મિહિર ટેન્શન લેશે નહીં આપશે અને મારા કસ્ટમર છે જયરાજ મહેતા અને એમનો પરિવાર આ એક જ છે જે મને ટેન્શન આપે છે હેલો હા બોલો મિસ્ટર મિહિર જયરાજ મહેતાના થનાર જમાઈ તમે નેક્સ્ટ સ્ટેપ માટે તૈયાર છો ને હા પણ હું શું કહું છું આ બધું કરવાની જરૂર છે ને એટલે આઈ મીન ટુ સે આપણે અત્યાર સુધી જે કર્યું છે પૂરતું નથી
ઓકે 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 એઝ યુ સે ઠીક છે, પણ સાચું કહું મને ડર લાગે છે. જ્યાં સુધી જયરાજ મહેતા ખતમ ના થઈ જાય ત્યાં સુધી ડર નામના શબ્દને તારી ડિક્શનરીમાંથી કાઢી નાખજે. એક ખોટા નિર્ણય ને કારણે આ બધું થયું છે. મમ્મીજી તમે કેમ આમ વિચારો છો? કારણ કે સત્ય એ જ છે સોનુ, મેં અંગ્રેજી શીખવાની જીદ ના કરી હોત ને આજે બપોરે આપણે લોકો ઘરમાં હોત. અને કોમલે આ પગલું ભર્યું જ ના હોત. મમ્મીજી પ્લીઝ તમે તમારી જાતને નહીં કોસો, અને જો જે થવાનું છે એ થઈને જ રહે છે. જો આપણે ઘરમાં હોત તો પણ કોમલબેન જાત. હા બસ એક યોગાનું યોગ છે કે આપણે ઘરની બહાર ગયા અને એ દરમિયાન કોમલબેન નીકળી ગયા. આ બધી મનમનાવાની વાત છે, બાકી જે કઈ થયું છે ને એના માટે જવાબદાર હું જ છું. બાકી મારી બેદરકારીને કારણે જ આ બધું થયું છે. ઠીક છે, તમા મારો પણ વાંક છે. તારો વાંક? કારણ કે ઘરની બહાર જઈને પરીક્ષા લેવી એ મારો નિર્ણય હતો, એટલે જે કાંઈ પણ થયું એના માટે હું જ જવાબદાર છું. મને કોમલની બહુ ચિંતા થાય છે. મમ્મીજી મળી જશે, ચોક્કસ મળી જશે કોમલબેન. પાણી ના પીવાથી ને ભૂખ્યા રહેવાથી કોમલ મળી જશે. અમે જ્યારે ફેલ થતા ને ત્યારે અમને હિંમત આપનારા જયરાજ મહેતા આમ ભાંગી પડે તો કેમ ચાલે પપ્પા? દીકરા તને યાદ છે આપણી કોમલ આપણી ચકલી રાતના 9 વાગે ગમે ત્યાં હોય પણ એટલે ખાવાનું ના મળે તો આખું ઘર માથે લેતી. યાદ છે ને તને 12 વાગે ગયા દીકરા, એ ક્યાં છે, એને ખાધું છે કે પીધું છે આપણને ખબર નથી ને હું કઈ રીતે. પ્લીઝ પ્લીઝ પાણી પી લો, અને હા થોડું ખાવું પણ પડશે. હમ પોતાની જાતને ટોર્ચર કરવાથી કોમલ નહીં મળે. વી હેવ ટુ બી સ્ટ્રોંગ પાપા, પ્લીઝ. દીકરા મારી વાત માં 12 વાગે ગયા છે, આપણે પોલીસમાં કમ્પ્લેન કરવી જોઈએ દીકરા, પ્લીઝ. આ લોકોને તો પાછું પોલીસ સ્ટેશન જવાનું ભૂત ઉપડ્યું છે. કમ્પ્લેન થશે તો મિહિર પ્રોબ્લેમમાં આવી જશે, એટલે મારે કોઈ પણ હિસાબે આ લોકોને રોકવા તો પડશે જ. આ ન્યૂઝ મારે હમણાં ને હમણાં જ આપવા પડશે. પ્લીઝ કોલ મી અર્જન્ટલી. હેલો
અહીંયા એક પ્રોબ્લેમ થઈ ગયો છે. આ લોકો કોમલના મિસિંગ હોવાની પોલીસ કમ્પ્લેન કરવાનું વિચારી રહ્યા છે, એટલે જે પણ કરવું હોય એ જલ્દી કરજો. કહેવું પડે તમારું બધું પ્લાનિંગ એકદમ પરફેક્ટ હોય છે. ઓલ ધ બેસ્ટ ફોર નેક્સ્ટ.